સમગ્ર આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની આગેવાની હેઠળ વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવાના હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા હાથ ધરાયેલા મહાઅભિયાન અંતર્ગત લાઇટ બિલ, દૂધની થેલીઓ, ગેસની બોટલો, આરોગ્ય કેન્દ્રો ખાતેથી દર્દીના કેસ પેપર વગેરે પર સ્ટીકર ચોંટાડીને ડોર ટુ ડોર મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમ કે અમૂલ દૂધની થેલીઓ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સૂત્ર દર્શાવીને અને ગેસની બોટલો પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સ્ટીકર ચોંટાડીને ડોર ટુ ડોર મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેવી જ રીતે MGVCL દ્વારા ઘરે ઘરે આપેલા લાઇટ બિલ પર મતદાન કરો, ચાલો આપણે સૌ સાથે મળીને લોકશાહીના પર્વની ઉજવણી કરીએ, ચાલો સાથે મળીને મતદાન કરીએ, તેવા લખાણનો રબર સ્ટેમ્પ લાઇટ બિલ પર મારી મતદારોને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. MD રાઠવા, અધિક્ષક ઇજનેર, MGVCL આણંદ. આગામી દિવસોમાં જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યો છે, જે 7 મેના રોજ આપણા ગુજરાતમાં થવાનું છે, જેના અનુસંધાને આણંદ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગ મળેલી, જે મિટિંગમાં સર્વે વિભાગના વડાઓને સૂચના આપવામાં આવી હતી કે જે પણ ખાતાઓ સરકારના છે, જે ગ્રાહકો અથવા જે લોકોને સીધા સ્પર્શે છે, તો તે ખાતાના માધ્યમ દ્વારા લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે તે માટે કામગીરી કરવા જણાવેલ હતું. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, જે વીજ વિતરણની એક કંપની છે આપણા ગુજરાતમાં, અને લોકોને વીજ પુરવઠો પૂરો પાડે છે. વીજ પુરવઠો પૂરો પાડ્યા બાદ દરેક ગ્રાહકોને વીજ પુરવણીનું બિલ આપવાનું હોય છે. જે વીજ બિલો આપવામાં આવે છે, જે દરેક ગ્રાહક, એટલે કે આણંદ જિલ્લો આમે 100% આપણે વીજળીકરણ થયેલો છે, એટલે દરેક ઘરે ઘરે વીજળી છે અને દરેક ઘરે ઘરે અમારા વીજ વપરાશના બિલો પહોંચે છે. આમાં ગ્રાહકો જોવા જઈએ તો ઘર વપરાશના પણ ગ્રાહકો આવે છે અને કોમર્શિયલ એટલે કે દુકાનો પણ આ ક્ષેત્રમાં આવી જાય છે. એટલે દરેકે ગ્રાહકોને જે વીજ બિલો અમારી કંપની દ્વારા મીટર રીડર દ્વારા પહોંચતા કરવામાં આવે છે, તે દરેક વીજ બિલ ઉપર અમે જે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જે અમુક સિક્કા બનાવેલા છે, તે સિક્કા દરેકે દરેક બિલમાં મારી અને અમે ઘરે ઘરે સુધી પહોંચાડ્યા છે. જેમ કે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ, આ દેશનો મહા તહેવાર છે આ ચુનાવ, અને આપણે સૌ આ દેશના પર્વમાં આપ સૌ સહભાગી થઈએ એવો સિક્કો પણ બનાવેલો છે. મતદાન એ આપણો સૌનો અધિકાર છે, એ આપણે અચૂક કરવું જોઈએ. આ રીતના સિક્કા બનાવી અમે દરેક વીજ બિલ ઉપર મારી દરેક ગ્રાહકોને પહોંચતા કરીએ છીએ. અને વધુમાં એવી પણ સૂચના આપી હતી મને જે છેલ્લી મિટિંગ થઈ એમાં, કે જે તમે મની રિસિપ્ટ એટલે જે રસીદો આપીએ છીએ એમાં પણ તમે આ સિક્કા મારો તો સારું. એટલે અમે અમારા જે બિલિંગ વિભાગનો જે સ્ટાફ છે આપણો આણંદ જિલ્લામાં, એ દરેક સ્ટાફને જણાવેલું છે કે હવે પછીથી જે પણ મની રિસિપ્ટ, કેમ કે જે રિસિપ્ટો આપે છે કેશિયર, એમાં પણ આ રીતના સિક્કા મારી અને દરેક ગ્રાહકોને આપે એવી અમે પહેલ કરેલી છે. મારું નામ છે ડૉક્ટર અમર પંડ્યા અને હું જનરલ હોસ્પિટલ આણંદ ખાતે સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું. જનરલી અમારી હોસ્પિટલમાં આશરે રોજના 400-500 લાભાર્થી આવતા હોય છે અને આ લાભાર્થીની સાથે એક એમની જોડે માણસ પણ આવતા હોય છે, જેમ કરીને 600-800 માણસો આવે છે. આ તમામ લાભાર્થીઓ હોય છે ગામડાના છેવાડાના માણસો હોય છે અને આવા લોકોને ચુનાવ એટલે ઇલેક્શનનું જરૂરી સમય અને જ્ઞાન આપવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી એક નિશાન અને સિક્કા મારવાનું સૂચના અમને આપવામાં આવેલ હતી, જેના દ્વારા કેસ પેપર ઉપર અને લેબોરેટરીના રિપોર્ટ ઉપર અમે આ સિક્કાઓ મારીએ છીએ અને જાગૃતિ માટે જે પણ લાભાર્થી આવે છે એને જણાવીએ છીએ. મારું નામ કામિલભાઈ વોરા છે, હું આદર્શ ભારત ગેસના ઓનર તરીકે છું અને અમે ચૂંટણીને લઈને કલેક્ટરશ્રીના આદેશ અનુસાર અને અમારા જિલ્લા પુરવઠા અધિકારીના આદેશ અનુસાર અમે દરેક અમારા ગ્રાહકોને અમારા બિલ્સની ઉપર અમે ચૂંટણીના પર્વનું સ્ટીકર લગાવીએ છીએ અને દરેક બોટલની ઉપર અમે ચૂંટણીનો પર્વ છે એનું સ્ટીકર લગાવી અને દરેક અમારા ગ્રાહકોને આકર્ષિત કરીએ છીએ અને દરેક ગ્રાહકોને કહીએ છીએ કે તમારું ચૂંટણીનું મતદાન જે છે તમારે અવશ્ય મતદાન કરવું, એ રીતે જાગૃત કરીએ છીએ.